ત્રણ એક વિષય સામાન્ય જ્ઞાન, પાઠ પાંચ. તો બાળક મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ પાંચમાં ખાલી જગ્યા પૂરો શીખીશું. તો ચલો શીખીએ. નંબર એક, કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે. તો જુઓ, કાગડો એક પક્ષી કહેવાય. તમે બધાએ કાગડો જોયેલો હશે. તો બોલો તો મિત્રો, તેનો કલર કેવો હોય છે? તો કાળો. તો કાગડો કાળા રંગનો હોય છે. કેવા રંગનો હોય છે મિત્રો? કાળા રંગનો, બરાબર. કાગડો કાળા રંગનો હોય છે. નંબર બે, પાકું ટામેટું ખાલી જગ્યા રંગનું હોય છે. તો બાળક મિત્રો, ટામેટું એટલે શાકભાજી. તો તમે બધાએ જોયેલું છે. તો ટામેટું કેવા રંગનું હોય છે? પરંતુ કયું ટામેટું? પાકું ટામેટું. તો બોલો તો, પાકું ટામેટું કેવા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. તો આપણે અહીંયા જવાબ શું લખીશું મિત્રો? લાલ. ઓકે, પાકું ટામેટું લાલ રંગનું હોય છે. નંબર ત્રણ, આકાશ ખાલી જગ્યા રંગનું હોય છે. તો તમે ઘરની બહાર જાઓ ને ત્યારે આકાશમાં જુઓ ને, તો તમને કયો રંગ દેખાય છે? વાદળી. તો આકાશ કેવા રંગનું હોય મિત્રો? વાદળી રંગનું. કેવું હોય? વાદળી. ઓકે, નંબર ચાર, કમળ ખાલી જગ્યા રંગનું હોય છે. તો કમળ શું કહેવાય? ફૂલ કહેવાય. અને કમળ કેવા રંગનું હોય મિત્રો? ગુલાબી રંગનું હોય. તો આપણે જવાબમાં શું લખીશું? ગુલાબી. ઠીક છે મિત્રો, કમળ ગુલાબી રંગનું હોય છે. નંબર પાંચ, પાકું લીંબુ ખાલી જગ્યા રંગનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લીંબુ પણ તમે બધાએ જોયેલું છે. જોયેલું છે ને? પરંતુ કેવું લીંબુ? પાકું લીંબુ. તો તે કેવા રંગનું હોય? પીળા રંગનું હોય. પીળા. ઓકે, પાકું લીંબુ પીળા રંગનું હોય છે. નંબર છ, ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે. તો હવે ઘાસ કોને કહેવાય? તમે બગીચામાં જાઓ છો ને ત્યારે નીચે આટલું આટલું નાનું નાનું લોન ઉગ્યું હોય તેને ઘાસ કહેવાય, જેની ઊંચાઈ બહુ હોય નહીં, તો તેને કહેવાય ઘાસ. પરંતુ તેનો કલર કેવો હોય છે મિત્રો? લીલો. પાન જેવો જ તેનો રંગ હોય છે. તો આપણે જવાબ શું લખીશું મિત્રો? લીલા રંગ હોય છે, બરાબર. તો ઘાસ.